તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, આનુવંશિકતાનો આણ્વીય આધાર જે બાકી છે ને, આપણે અધૂરું બાકી ચેપ્ટર પૂરું કરીએ. તો આપણે જનીન સંકેત સુધી આવ્યા હતા. કેટલા સુધી આવ્યા હતા? જનીન સંકેત સુધી. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે ને, જનીન સંકેતની ચર્ચા કરવાની છે. તો જનીન સંકેત, તો જનીન સંકેત શા માટે જરૂરી છે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા ધ્યાન આપો, હંમેશા કોષોની અંદર જ્યારે પ્રોટીનનું નિર્માણ થાય, તો એ પ્રોટીનના નિર્માણ માટે શાની જરૂર પડે? તો એમિનો એસિડની જરૂર પડે. શાની જરૂર પડે? એમિનો એસિડની જરૂર પડે. તો આટલું યાદ રાખજો, પ્રોટીનના નિર્માણ માટે શાની જરૂર પડે? એમિનો એસિડની જરૂર પડે છે, ખાસ યાદ રાખજો. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ભણી ચૂક્યા કે એમિનો એસિડ તો અસંખ્ય પ્રકારના એમિનો એસિડ છે. તો એમાંથી જરૂરી જે એમિનો એસિડ જે છે ને, એવા 20 એમિનો એસિડ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી છે. તો આટલું યાદ રાખો, અસંખ્ય એમિનો એસિડ પૈકી જે 20 એમિનો એસિડ જે છે, તો પ્રોટીન માટે અગત્યના 20 એમિનો એસિડ છે. અને આ 20 એમિનો એસિડની ઓળખ માટેનું સંકેતન કરવું જરૂરી છે. તો આ 20 એમિનો એસિડનું સંશ્લેષણ માટે ટીઆરએનએ દ્વારા એનું શું થવું જોઈએ? સંકેતન થવું જોઈએ. એમઆરએનએ અને ટીઆરએનએ દ્વારા શું થવું જોઈએ? સંકેતન થવું જોઈએ. તો 20 એમિનો એસિડની ઓળખ માટે, બરાબર, એની સાથે શું કરવા માટે, જોડાણ માટે શાની જરૂર પડે? તો એની ઓળખ માટે સંકેતન કરવું જરૂરી છે. તો 20 એમિનો એસિડના સંશ્લેષણ માટે એમિનો એસિડનું સંકેતન કરવું જરૂરી છે. હવે અહીંયા ધ્યાન આપો, એમિનો એસિડની ઓળખ માટે જે સંકેતન કરવા માટે શાની જરૂર પડે? તો નાઇટ્રોજન બેઝની જરૂર પડે. તો એવા તો કેટલા બેઝ છે? તો જો આપણે આરએનએની જો વાત કરીએ, તો આરએનએની અંદર નાઇટ્રોજન બેઝ કેટલા? તો 4 નાઇટ્રોજન બેઝ છે. તો આરએનએમાં 4 નાઇટ્રોજન બેઝ છે. ચાર નાઇટ્રોજન બેઝ તમને ખબર છે કયો? તો એક એડિનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન, આવા 4 બેઝ છે. હવે આ 4 બેઝમાં દાખલા તરીકે 20 એમિનો એસિડને ઓળખવા માટે હું આ સંકેત આપી દઉં કોઈ એક એમિનો એસિડને. આ જીનો સંકેત આપણે કોઈ બીજા એક એમિનો એસિડને આપી દઈએ. એ રીતે યુરેસિલ માટેનો યુ કોઈ એક એમિનો એસિડ માટે આપી દઈએ, અને સાઇટોસિનનો સી એ કોઈ એક એમિનો એસિડ માટે આપી દઈએ. તો જો એક એક અક્ષરનો ઉપયોગ કરીને જો તમે સંકેતન કરો, તો માત્ર 4 જ એમિનો એસિડને તમે ઓળખી શકો. તો 4 એમિનો એસિડને અલગ પાડવા માટેનું સંકેતન કરવા માટે જો એક એક અક્ષરનો જો ઉપયોગ કરવામાં આવે, તો માત્ર ને માત્ર 4 જ તમે એમિનો એસિડનું સંકેતન કરી શકો. તો એનો મતલબ એ થયો, આ 20 એમિનો એસિડ માટે એક એક અક્ષરનો ઉપયોગ કરી અને તમે એમિનો એસિડનું સંકેતન કરી શકો નહીં, બરાબર. તો 20 એમિનો એસિડને પરખ કરવા માટે, એનું સંકેતન કરવા માટે જો હવે આપણે કેટલા લઈએ, જો બે બેઝનો ઉપયોગ કરીએ, તો અહીંયા આપણે લખી દઈએ કે જો એક બેઝ વડે, પહેલાં આપણે આવું લખી દઈએ કે જો એક બેઝ વડે એમિનો એસિડનું સંકેતન કરવામાં આવે, તો એમિનો એસિડનું સંકેતન કરવામાં આવે તો માત્ર 4 એમિનો એસિડનું સંકેતન થાય. માત્ર 4 એમિનો એસિડનું સંકેતન થાય. જો બે બેઝનો ઉપયોગ કરીએ, જો બે બેઝનો ઉપયોગ કરીએ
સંકેતન કરવામાં, એમિનો એસિડનું સંકેતન કરવામાં આવે. તો ચારનો વર્ગ એટલે ચાર ગુણ્યા ચાર, અને ચાર ગુણ્યા ચાર એટલે સોળ ગ્રુપ બને. કેવી રીતે સોળ ગ્રુપ બને ખબર? એ સાથે એ જોડાય તો એ એક ગ્રુપ બને, અથવા તો એ સાથે જી જોડાય એટલે એ જી ગ્રુપ બને, એ સાથે યુ જોડાય તો એ યુ ગ્રુપ બને, એ સાથે સી જોડાય તો એ સી ગ્રુપ બને, એ રીતે જી સાથે એ જોડાય તો જી એ ગ્રુપ બને, જી સાથે જી જોડાય તો જી જી ગ્રુપ બને, જી સાથે યુ જોડાય તો જી યુ ગ્રુપ બને. આવા જો આપણે ગ્રુપ લઈએ તો એ એ થી શરૂ કરી અને કેટલા સુધી? તો છેલ્લે સી છે ને, તો સી સી. આવા સોળ ગ્રુપ બને, એટલે કે ચારનો વર્ગ એટલે ચાર ગુણ્યા ચાર એટલે કેટલા? સોળ ગ્રુપ બને. એ એ, એ જી, એ યુ, એ સી, જી એ, જી જી, જી યુ, જી સી. આઠ થયા યુ એ, યુ જી, યુ યુ, યુ સી. બાર થયા સી એ, સી સી જી, સી યુ, સી સી. તો આવા કેટલા ગ્રુપ બને? તો આવા સોળ ગ્રુપ બને. તો આમ બે બેઝનો ઉપયોગ કરીને જો સંકેતન કરવામાં આવે, કેટલા? બે બેઝનો ઉપયોગ કરીને. સંકેતન કરવામાં આવે તો એમિનો એસિડનું સંકેતન કરવામાં આવે તો માત્ર કેટલા? સોળ ગ્રુપ બને ને, તો સોળ એમિનો એસિડનું સંકેતન થાય, સંકેતન થાય. તો પછી હવે તમારે શું કરવું પડે બોલો? બે બેઝની પેર નહીં ચાલે, એક બેઝની પેર નહીં ચાલે, તો હવે આપણે ત્રણ અક્ષરનો ઉપયોગ કરીશું. તો ત્રણ સંકેતોનો ઉપયોગ એટલે કે ત્રણ બેઝનો ઉપયોગ કરીને એમિનો એસિડનું સંકેતન કરવાથી ત્રણ બેઝનો ઉપયોગ કરીને જો બેઝ પેર બનાવવામાં આવે તો બેઝ પેર કેટલી બને બોલો? તો ગ્રુપ કેટલું બને? તો જો ગ્રુપ બનાવીએ તો ગ્રુપ કેટલો થાય? ચારનો ઘન એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર કેટલા થશે? ચોસઠ બને. તો જનીન સંકેત કેટલા બને? તો જનીન સંકેત ચોસઠ મળે છે, જેના વડે 20 એમિનો એસિડનું સંકેતન કરી શકાય. 20 એમિનો એસિડનું સંકેતન કરી શકાય. હવે આવા 20 એમિનો એસિડનું જો તમે સંકેતન કરો તો પછી શું થશે બોલો? સંકેત કેટલા? ચોસઠ. એમિનો એસિડની સંખ્યા 20, તો એનો મતલબ એ કે જો 20 હોય તો દરેક ને એક મળે, તો ચોસઠ છે એનો મતલબ એ છે કે 20 ગુણ્યા એટલે કે એક કરતો વધારે સંકેતો મળે કે નહીં? તો એક એમિનો એસિડને એક અથવા એક કરતો વધારે સંકેતો મળશે, કારણ કે અહીંયા સંકેતોની સંખ્યા વધી ગઈ. આમ તો એક્ઝેક્ટ 20 હોત તો એક એક જ મળત, પણ અહીંયા ચોસઠ સંકેતો છે એનો મતલબ એ થયો કે એક એમિનો એસિડને એક કરતો વધારે સંકેતો મળે છે, એક અથવા એક કરતો, એક અથવા એક કરતો વધારે સંકેતો મળે છે, એક કરતા વધારે સંકેતો મળે છે. તો જો એ સંકેતોનો જો આપણે ચાર્ટ બનાવીએ તો ત્રણ અક્ષરોનો ઉપયોગ કરીને જનીન સંકેત, તો એનો આપણે જો સ્ક્વેર બોર્ડ બનાવીએ તો એનું સ્ક્વેર બોર્ડ આ રીતે બને. તો ત્રણ સંકેતોનો ઉપયોગ કરી જનીન સંકેત માટેનું ચેકર બોર્ડ જો બનાવવામાં આવે તો આ રીતે બને. જો યુ આ ક્રમ યાદ રાખવાનો, યુ સી એ જી,
પહેલાં બે શું લઈ લેવાના, પિરિમિડિન લઈ લેવાના અને પછી બે પ્યુરિન લઈ લેવાના. UCAG આ પહેલો અક્ષર આ તે બનશે આ પ્રથમ અક્ષર માટે. પછી બીજા અક્ષર માટે આટલું યાદ રાખવાનું, યુ પછી સી ત્યાર પછી એ અને જી. આ બીજો અક્ષર આવશે આમાંથી. અને ત્યાર પછી UCAG, ત્યાર પછી UCAG, આ ત્રીજો અક્ષર UCAG. હવે જો પહેલો આપણે લેટર કોડ બનાવીએ તો કઈ રીતે બનશે? યુ આ પ્રથમ અક્ષર, આ બીજો અક્ષર અને આ ત્રીજો અક્ષર, UUU. એ રીતે ધારો કે અહીંયા આપણે લખીએ, આના માટે લખવું તો UU અને G. એ રીતે જો આના માટે લખું, બધા હું લખતો નથી, તમે જાતે લખી દેજો, આખું કોષ્ટક બનાવી દેજો. આ સી, પછી આના માટે યુ, બરાબર, સી પહેલો અક્ષર સી, બીજો અક્ષર યુ અને ત્રીજો અક્ષર યુ. ધારો કે અહીંયા આપણે લખવો છે, આ ચોથો, પહેલું, બીજું, ત્રીજું અહીંયા લખવું છે, તો પહેલો અક્ષર કયો આવશે? એ. પછી કયો આવશે? એ. અને આ પણ એ. ચલો ખ્યાલ આવી ગયો. ધારો કે મારા અહીંયા લખવું છે, એ આ નંબરનો લખવો છે. ચલો અહીંયા કોડ કયો આવશે બોલો? પહેલો અક્ષર કયો આવશે? સી. બીજો અક્ષર જી અને ત્રીજો અક્ષર સી, CGC. ધારો કે અહીંયા આપણે ચોથા નંબરનો લખવો છે, તો ચોથા નંબરનો લખીએ તો પહેલો અક્ષર કયો? જી. બીજો અક્ષર યુ અને ત્રીજો અક્ષર કયો આવશે? તો જી. તો આ રીતે તમે 64 લખી શકો. એક ખૂણામાં 4 આવે ને, 4 4 8 ને 4 12 ને 4 16, 16 16 4 64. 4 4 8 ને 4 12 ને 16 થયા, એક લાઇનમાં 16, એવી 4 લાઇન છે. તો 64 તમે આવા સંકેતો બનાવી શકો. આવા 64 જનીન સંકેતો છે. આવા જે 64 જનીન સંકેત બુકની અંદર આપેલા છે, તમારે લખી દેવાના. દરેક જનીન સંકેત માટે જે સામે એમિનો એસિડ છે એના સંકેતન માટે, એટલે કે જેની ઓળખાણ માટે જે એમિનો એસિડ પણ બાજુમાં આપી દીધા છે. તો જો UU માટે PHE, એ રીતે ધારો કે અહીંયા આપણે શું લખ્યું છે? GUC. GUG માટે શું લખ્યું છે? તો VIA, બરાબર. તો આ રીતે તમારે જુદા જુદા અક્ષરોનું નામ આપી દીધા છે. અહીંયા AAA માટે જો લખીએ તો શું લખાય? LYS. તો આ શું દર્શાવે છે? LYS એ એમિનો એસિડ દર્શાવે છે. હવે આટલા એમિનો એસિડ તમારે યાદ રાખવાના. 20 એમિનો એસિડનું અહીંયા હું લિસ્ટ બનાવી છે, યાદ રાખો. ALA એટલે એલિનિન, ત્યાર પછી CYS એટલે સિસ્ટીન, ASP એટલે એસ્પાર્ટિક એસિડ, GLU એટલે ગ્લુટામિક એસિડ, PHE એટલે ફિલાઇન એલિનિન, GLY એટલે શું આવશે? ગ્લાયસિન, HIS તો ઇસ્ટિડિન, ILE તો આઈસોલ્યુસિન, LYS તો લાઇસિન, LEU તો લ્યુસિન, MET તો મિથિયોનિન, ASN તો એસ્પાર્જિન, PRO તો પ્રોલિન, GLN તો ગ્લુટામિન, ARY તો આર્જિનિન, SER તો સેરિન, THR તો થ્રિયોનિન, ત્યાર પછી TRP તો ટ્રિપ્ટોફેન, TYR તો થાઇરોસિન અને VAL હોય તો વેલિન. તો આટલા આ એમિનો, 20 એમિનો એસિડ છે. હવે આ 20 એમિનો આખું તમે જો ચેકરબોર્ડ જે છે, ચેકરબોર્ડની અંદર અમુક એમિનો એસિડ માટે તમે વિચારો તો એના કોડ અલગ અલગ છે. તો આટલું તમારે યાદ રાખવાનો, આ બધા એમિનો એસિડ તમે નોંધ કરી રાખજો, બરાબર. આ તમને આવડવા જોઈએ, એટલે તમને ખબર પડે કે ચેકરબોર્ડની અંદર જો આ રીતે આપી દીધું છે. ચેકરબોર્ડની અંદર જો UU તો PHE, પછી UUC તો PHE, UUA તો LENU, UUU તો LENU, એનું નામ તમે જોઈ લેજો, બરાબર. જે મેં લિસ્ટ આપી ને 20 નું એમાં, તો જો અહીંયા ધ્યાન આપો, UUA તો લ્યુસિન માટે વપરાય છે, CUUA પણ LENU માટે વપરાય છે, બરાબર. એ રીતે AUUA LIE માટે વપરાય છે. તો જો LIE માટેના 3 કોડ છે, MET માટેનો 1 જ કોડ છે, વેલિન માટેના કેટલા કોડ છે? તો 4 કોડ છે,
તો આ રીતે જુઓ જુદા જુદા કોડ આપી દીધા તો એ કોડની સંખ્યા કેટલી એક અથવા એક કરતો વધારે હોય છે બરાબર. પરંતુ ત્રણ કોડ એવા છે કે જે પૂર્ણાવતી બતાવે છે, જે શું દર્શાવે છે, સ્ટોપ, એટલે કે તેઓ પૂર્ણાવતી માટે હોય છે, જે પૂર્ણાવતીનો સંકેત દર્શાવે છે અને તે શું કહેવાય તો એમિનો એસિડ માટેનો સંકેત નથી. તો એવા જુઓ અહીંયા સ્ટોપ લખ્યું છે ને, જુઓ યુ એ તો સ્ટોપ, યુ એ જી તો એના માટે પણ સ્ટોપ લખ્યું છે અને યુ જી એ તો એના માટે પણ સ્ટોપ. તો આ પૂર્ણાવતી દર્શાવે, શું દર્શાવે છે, પૂર્ણાવતી દર્શાવે. તો આ ખાસ યાદ રાખજો બરાબર. આને જો યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખવાનું, યુ એ એ કયો, એક તો યુ એ એ, બીજું કયું યુ એ જી અને ત્રીજું શું તો યુ જી એ. આ ત્રણ પૂર્ણાવતિ માટે છે. આ એમિનો એસિડ દર્શાવતા નથી, ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ. આ સંકેતો એમિનો એસિડ માટેના નથી બરાબર, પૂર્ણાવતિનો સંકેત દર્શાવે છે. તો ઉલ્લુ આયા આયા, યુ એટલે ઉલ્લુ યાદ રાખો, ઉલ્લુ આયા આયા, ઉલ્લુ આયા ગયા, ઉલ્લુ ગયા આયા, ઉલ્લુ ઉલ્લુ ઉલ્લુ, આયા આયા, આયા ગયા, ગયા આયા. તો આ ત્રણ તમારે એમિનો એસિડ યાદ રાખવાના, સોરી આ ત્રણ સંકેતો યાદ રાખવાના જે સ્ટોપ માટેના છે બરાબર, પૂર્ણાવતિ દર્શાવે છે, જે એમિનો એસિડમાં વપરાતા નથી. બાકીના બધા એમિનો એસિડમાં વપરાય છે બરાબર. અમુકમાં બે, અમુકમાં જુઓ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ, અમુકમાં ત્રણ, એક અમુકમાં એક, અમુકમાં ચાર, આમ એક અથવા એક કરતો વધારે સંકેતો છે એમિનો એસિડ માટેના બરાબર. તો આવા કેટલા એમિનો એસિડ છે તો તમે જો અહીંયા ટોટલ તમે મારજો તો 20 એમિનો એસિડ છે. એ 20 એમિનો એસિડનું લિસ્ટ મેં તમને બતાવી દીધું, એનું ટૂંકમાં નામ અને એનું ટૂંકું નામ અને એનું કઈ રીતે વંચાય એ તમને ખબર હોવું જોઈએ. તો આ લિસ્ટ આખું તમને આવડવું જોઈએ. તો આટલું તમારે તૈયાર કરવાનું છે. તો જુઓ જનીન સંકેતના ગુણધર્મો નીચે મુજબ છે. તો સંકેતના તમારા ગુણધર્મો યાદ રાખવાના, જનીન સંકેત ત્રિઅંકી છે તો આપણે જોઈ લીધું. તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટે વપરાય છે, 64 થયા, ટોટલ 64 સંકેતો બન્યા. એમાં ત્યાં ત્રણ તો સ્ટોપ માટેના છે બરાબર. તો એ સિવાયના કેટલા રહ્યા, 61 જે સંકેતો જે છે એ એમિનો એસિડનું સંકેતન કરે છે અને ત્રણ સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેમનું કાર્ય સમાપ્તિ સંકેતન તરીકેનું છે. એક જ એમિનો એસિડ એક કરતો વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે જે વાત કરીએ પ્રમાણે. તો તમને ખબર છે કે વેલાઇન માટે કેટલા છે, જો વેલિન માટે 4 છે તો બરાબર એક કરતો વધારે સંકેતો નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતને અવનત સંકેત કહે છે. કેવા સંકેત કહેવાય, તો અવનત સંકેત કહેવાય. તો જુઓ એ યુ જી એને અવનત સંકેત ના કહેવાય, કેમ કારણ કે એક જ બતાવે છે. પરંતુ જો અહીંયા આપણે વિચારીએ તો એ યુ યુ એ કેવો સંકેત કહેવાય, તો અવનત સંકેત કહેવાય, કારણ કે એક કરતો વધારે સંકેતો નિશ્ચિત થાય છે તો એને આપણે અવનત સંકેતો કહીશું. સંકેત એમાં પર સતત વંચાય છે, વચ્ચે વિરામ હોતો નથી. તો આટલું યાદ રાખવાનું. ધારો કે આ એમઆરએનએ છે, એમઆરએનએની અંદર દાખલા તરીકે અહીંયા આપણે લખી દઈએ એ, પછી અહીંયા આપણે લખી દઈએ જી, પછી અહીંયા લખી દઉં સી, પછી લખી દઉં યુ, પછી અહીંયા લખી દઉં એ, પછી પાછું લખી દઉં જી, ભૂલથી ટી ન લખી દેતા હું, અહીંયા સી. તો આ ત્રણ ત્રણના ગ્રુપમાં સતત વંચાય છે. અહીંયા આપણે લખી દઈએ સી, અહીંયા લખી દઈએ એ, તો આ ત્રણ ત્રણના ગ્રુપમાં વંચાય બરાબર. વચ્ચે આવી રીતે રહી ના જાય. ધારો કે અહીંયા હું લખી દઉં જી અથવા તો અહીંયા આપણે લખી દઈએ સી, તો વચ્ચે આવું રહી જવું નહીં. સતત વાંચન થતું હોય, સતત વંચાય છે, વચ્ચે ગેપ પડવી જોઈએ નહીં, વચ્ચે કોઈ વિરામ હોતો નથી. જનીન સંકેત સર્વવ્યાપી છે, ખાસ યાદ રાખજો. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા મનુષ્ય સુધી યુ એ ફિનાઇલેલિનનું સંકેતન કરે છે. આ નિયમો કણાબ સૂત્રનો સંકેતો અને કેટલાક પરજીવોનો અપવાદ જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું, અપવાદ જોવા મળે છે સમો. તો આ નિયમો કણાબ સૂત્રના સંકેતો અને કેટલાક પ્રજીવોના અપવાદ જોવા, કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે બરાબર. બેક્ટેરિયાથી મનુષ્ય સુધી યુયુવી ફિલાઇન એલાઇનિન પીએચઈનું સંકેતન થાય છે. તો આ ખાસ ઓબ્જેક્ટિવ આ પણ પૂછાય એવું છે, તો આ યાદ રાખવાનું. એયુજી બેવડા કાર્યો કરે છે. તો જો એયુજી ખાસ યાદ રાખજો, એયુજીનું મુખ્ય કામ કયું છે, તો મિથિયોનિનનું સંકેતન કરવાનું મુખ્ય પહેલું કામ તો એ, અને સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. શરૂઆત કોનાથી થાય છે, તો જે રીતે સ્ટોપના સંકેતો આ ત્રણ છે બરાબર, ઈયુ યુ એ સ્ટોપ બતાવે છે,
तो જ્યારે વાત કરીએ આપણે ए यू जी तो ये शुरुआत बतावे ए शुरुआत में ए यू जी हो अंत्य यू यू ए हो शुरुआत में ए यू जी हो अंत्य यू जी ए हो शुरुआत में ए यू जी हो अंत्य यू ए जी हो तो आ जो संकेत हो तो स्टॉप दर्शावे आ संकेत हो शू दर्शावे शुरुआत दर्शावे तो शुरुआत संकेत ए मिथ्योनिन क्यों से मिथ्योनिन बराबर जो प्रारंभिक संकेत तरीके काम करे तो अँ से आ मुद्दों लख्यो यू ए यू ए जी यू जी ए आ समापन संकेतों सेना से समापन संकेतों तो आ रीते जनित संकेतों तमारे याद रखना जे शू करे बोलो एमिनो एसिड की परख करे जे प्रमाणे शू थतुं होय संकेतन थतुं होय तो आटलू तमारे तैयार कर देवानुं।